આગળ વાત કરીશું બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 1996માં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. આ કેસમાં રાજસ્થાનના પાલીના એડવોકેટ સુમેરસિંહ રાજપુરોહિતે સંજીવ ભટ્ટ વિરુદ્ધ કેસ કર્યો હતો, જેમાં રાજસ્થાનમાં ચાલતા જમીન વિવાદમાં સુમેરસિંહ રાજપુરોહિતને ફસાવવા સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુરની હોટલમાં વકીલના નામે બુક કરેલા રૂમમાં ડ્રગ્સ મૂકવાનું કાવતરું રચવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2015માં સંજીવ ભટ્ટને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને વર્ષ 2018માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જો કે સંજીવ ભટ્ટ કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યા હતા. આ કેસમાં કોર્ટે તત્કાલીન આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા અને આજે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ખોટા એનડીપીએસ કેસમાં 20 વર્ષની સજા સાથે રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે.